આગળ વાત કરીએ મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં આવેલા ભુણાવ ગામની પ્રાથમિક શાળા વિવાદમાં સપડાય છે. બિસ્માર બનેલી ભુણાવ પ્રાથમિક શાળામાં રિપેરિંગ કામ ચાલી રહ્યું છે ત્યારે શાળામાં રિપેરિંગ ચાલતા બિસ્માર થયેલા રૂમમાં બાળકોને બેસાડતા વિવાદ સર્જાયો છે. હાલમાં ભુણાવ પ્રાથમિક શાળાનું રિપેરિંગ લાખો રૂપિયાના ખર્ચે ચાલી રહ્યું છે અને શાળાના રિપેરિંગ થતા છત વિનાના રૂમમાં બાળકોને બેસાડીને અભ્યાસ કરાવવામાં આવતો હોવાનો વિડીયો સામે આવ્યો છે. શાળામાં ચાલતી પોલમ પોલનો વિડીયો સામે આવ્યો અને જીવના જોખમે ભયના ઓથાર હેઠળ બાળકોને અભ્યાસ માટે અહીં બેસાડ્યા હતા. તો વળી બાળકો સાથે બેઠેલા શિક્ષકો બાળકોને ભણાવવાના બદલે પોતાના મોબાઈલમાં વ્યસ્ત નજરે પડે છે. આથી મોબાઈલમાં મસ્ત રહેતા શિક્ષકોના શિક્ષણ કાર્યની જવાબદારી સામે પણ સવાલો ઊભા થયા છે. આ ઊંઝા તાલુકામાં ભુણાવ ગામની પ્રાથમિક શાળાના શિક્ષકો સામે તેમની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. તો મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગની કામગીરી પર પણ શંકા. એમાં જે ધોરણ 6ના બે ક્લાસ જે જુદા પડેલા હતા એનો અ અને બ વિભાગ જુદો પાડવા માટે અને એની હાજરી પૂરવા પૂરતા બાળકોને એક શોર્ટેડ કરવા માટે ત્યાં બેસાડેલા હતા. ત્યારબાદ બાળકો એ શાળામાં બાળકોની ઓનલાઈન હાજરી કેટલા કે પૂરો બેન હાજરી તો પૂરી દઈએ છીએ વહેલી, પણ હજુ સત્ર શરૂ જ થયું છે એટલા માટે બાળકોનો અ અને બ વિભાગ જુદો પાડવાનો હતો. હાલ જે શિક્ષક વર્ગ શિક્ષક બદલાતા હોવાથી નવા સત્રમાં તો એ લોકોને બાળકો શોર્ટેડ કરીને અને પછી ફાવે હાજરી પૂરવાની, એટલા માટે ઓનલાઈન પછી અમે બેસાડે જ નથી, ખાલી શોર્ટ આઉટ કરવા માટે થોડી વાર માટે કર્યા હતા, ત્યારબાદ બહાર લેવાય. આગળ વાત કરીએ મહત્વના સમાચાર સાબરકાંઠાથી સામે આવી રહ્યા છે. સાબરકાંઠાના હિંમતનગર રેલવે સ્ટેશન પરથી